જામનગરના વોર્ડ નંબર 12માં કાલાવડ નાકા બહારના નગરસેમ વિસ્તારોમાં કાયમી વીજ દાંધિયાને પગલે સ્થાનિક કોર્પોરેટર અસલમ ખિલજી દ્વારા સ્થાનિકો સાથે પીજીવીસીએલ કચેરીએ હલ્લાબોલ કરી આવેદન પાઠવવામાં આવ્યું છે. સમસ્યા હલ ન થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. જવાબ આપતા નથી. 18 દિવસ પહેલા સાહેબ એક પઠાણ નો છોકરો, યુવાન છોકરો, તમારી ટીમ રેડ કરવા આવી હતી. ગબ્બરસિંહ જેમ રેડ કરવા આવે છે બરાબર છે, એવી રીતે રેડ કરે છે. એના લીધે સાહેબ એક છોકરાને 20 લાખના સાહેબ 22 કે 23 વર્ષનો યુવાન છોકરો સાહેબ ગુજરી ગયો. તમારી ટીમ દ્વારા, તમારા અધિકારીઓ દ્વારા સાહેબ કોઈ ફરીથી ઘરે જઈને કોઈ સહાનુભૂતિ, ભલે તમે સહાય ના આપો પણ જઈને કમસે કમ એને સહાનુભૂતિ. વોર્ડ નંબર 12 ની, વોર્ડ નંબર 11, વોર્ડ નંબર આજ રોજ વોર્ડ નંબર 12 ની નગરસિંહની જનતાને સાથે રાખી ને જીબીના જે પ્રશ્નો હોય 24 કલાકના અંદર 10 થી 15 વખત લાઇટ જાય છે, 8 કે 10 કલાક માન લાઇટ આવે છે, વોલ્ટેજ ડાઉનના પ્રશ્ન છે, વારે વારે લાઇટ અવર જવર કરે છે, તેના લીધે ઇલેક્ટ્રિક ઉપકરણ વોલ્ટેજ અપ ડાઉનના લીધે પંખા અને ટ્યુબલાઇટો અને ઘરના ફ્રીજ બ્રિજ ને ભારે નુકસાન થાય છે. નગરસિંહના અંદર ગરીબ અને પછાત લોકોની મેક્સિમમ વસ્તી હોય અને આર્થિક નુકસાન ખૂબ જીબીવાળાઓના લીધે થતું હોય, ને આજથી 18-20 દિવસ પહેલાં અનિભાઈ સોરઠિયા કરીને જે યુવાન જીબીવાળાઓની બીકના લીધે જે ગુજરી ગયા એને 1 પણ રૂપિયાના જીબી મારફત કોઈ સહાય કરવામાં નથી આવી, કોઈ સહાનુભૂતિ 2 શબ્દ પણ બોલવામાં નથી આવી. બધાથી ગંભીર અને દુઃખદ બાબત છે. નગરસિંહ વિસ્તારમાં મોરકંડા રોડ ઉપર, કાલાવડ બ્રિજવાળા રોડ ઉપર, મકવાણા સોસાયટી, મહારાજા સોસાયટી, રણમતી સોસાયટી, ગ્રીન સિલ્વર, સનસિટી 1-2, ગરીબ નવાજ 2 સોસાયટી, એવરેસ્ટ, ગોલ્ડન, ગુરુદત્ત, પાલનાથ, આખો વિસ્તાર, જે કોઈ લગત વિસ્તાર છે જ્યાં જ્યાં વોલ્ટેજ ડાઉનના પ્રશ્ન છે ત્યાં તાત્કાલિક ધોરણે આજે અમારી માંગણી એવી છે PC ઊભા કરવામાં આવે અને પ્રશ્નના તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે. નહીતર ના છૂટકે અમારે આ જિલ્લા અધ્યક્ષ અને જીબીની લાલ બંગલે કચેરીને ઘેરાવ કરી અને ઉગ્ર આંદોલન કરવાની અમારી ફરજ પડશે. આજ રોજ નગરસિંહ વિસ્તાર જામનગર એરિયામાંથી ગરીબ નવાજ, સનસિટી અને મહારાજા અને એ બધા વિસ્તાર વોર્ડ નંબર 12ના અને 11ના કેટલાક લોકોને વીજ સમસ્યા માટે આજે અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. આવેદનપત્ર આપને બતાવું છું. એ વિસ્તારમાં અમે ગરીબ નવાજ અને સનસિટીમાં હાલ નવા ટ્રાન્સફોર્મર સેન્ટર ઊભા કરી દીધા છે. 1 વીકની અંદર આપણે નવા ટ્રાન્સફોર્મર મૂકી અને એના જે લોડ જે છે એનું બેલેન્સ કરવાની કામગીરી કરશું. ઉપરાંત આ સનસિટી વિસ્તારમાં આપણે એક વધારાનો ફીડર પણ હમણાં કાર્યરત કરી દીધો છે, જેનું નામ છે એવરેસ્ટ ફીડર. એનું આપણે બાયફર્કેશન કરી દીધું છે. એ સિવાય મહારાજા વિસ્તારમાં પણ ટ્રાન્સફોર્મર ઓવરલોડ હોવાથી આપણે ત્યાં પણ 9 63 કિલોનું ટ્રાન્સફોર્મર ઊભું કરી અને કાર્યરત કરી દીધું છે. આમ છતાં એ વિસ્તારના લોકોની મુલાકાત લઈ અને અમારા નાયબ ઇજનેર અને કાર્યપાલકીને ત્યાં મુલાકાત લઈ અને જે જે વિસ્તારોમાં આવા ઓવરલોડના પ્રશ્નો હશે ત્યાં નવા ટ્રાન્સફોર્મર કે વીજવાયરોની જરૂરિયાત હશે એ પણ સર્વે કરી અને એકાદ વીકમાં આપણે કામગીરી કરી આપીએ.